नमस्ते विद्यार्थी मित्रों, श्री संजय प्राथमिक माध्यमिक शाला केशोद, दापी सुधा, धोरण 9, सामाजिक विज्ञान, पाठ 10, सरकारना अंगो। भारत एक लोकशाही धरावतो देश छे अने भारत देशनुं संचालन चलावा माटे एना नीति नियमो, एनुं बंधारण छे, एनुं घडतर थयेलुं होय छे। तो आ पाठमां आपणे सरकारना अंगो ए 3 छे, धारासभा, कारोबारी अने न्यायतंत्र। तो आज त्रण अंगों छे एनी पासे कई कई सत्ताओ छे, ए कई कई कार्य करे छे, ए आ पाठ नी अंदर आपणे अभ्यास करवानो छे। ए सिवाय आ पाठमां आपणे सत्ता विश्लेषण सिद्धांत, खरडो कायदो क्यारे बनी शके, राज्यसभामां धारासभा, राष्ट्रपति, उपराष्ट्रपति, राष्ट्रप्रमुख, वडाप्रधान, राज्यपाल, मुख्यप्रधान अने प्रधानमंडळ, स्थानिक कक्षाए छे शासन व्यवस्था जेवा घणा बधा मुद्दाओ छे आ पाठनी अंदर आपणे अभ्यास करवानो छे। न्यायतंत्र छे, भारतनुं बंधारण छे, लोकसभा स्पीकर छे, जेवा घणा बधा मुद्दाओ छे सरकारना अंगो छे एनी अंदर समावेश करवामां आव्यो छे। तो आ पाठना बधा मुद्दाओने हवे आपणे विगतवार समजीए। धोरણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો। સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓનું શું કાર્ય કરે છે, તેઓ પાસે કઈ સત્તાઓ કઈ કઈ છે, તેમના અરસપરસ સંબંધો કેવા છે, તે અંગે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરીશું। તો રાજ્યનો મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે। લોકોનું સર્વતોમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર એક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન છે એ કરી શકે છે। ધારાસભા છે એ ધારા એટલે કે કાયદાનું ઘડવાનું, જ્યારે કારોબારી છે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું, અને ન્યાયતંત્ર છે એ કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય છે એ કરે છે। યાદ રાખજો, ધારાસભા શું કામ કરે તો કે કાયદો ઘડવાનું કામ કરશે, કારોબારી તો કે ઘડેલા કાયદાને અમલમાં મૂકવાનું કામ કરે, અને ન્યાયતંત્ર તો કે કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કામ છે ન્યાયતંત્ર કરે છે। તો ભારતીય બંધારણમાં ધારાસભા એટલે કે ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ, સંઘ એટલે કે કેન્દ્ર, કક્ષાએ સંસદ, અને રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘ, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જિલ્લા ન્યાયાલયો, વિશેષ ખાસ અદાલતો છે। આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીની બંનેથી તદ્દન અલગ જ સ્વતંત્ર અને સુગ્રથિત છે। તો ભારતના જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘરાજ્ય છે, કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી। ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિની રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબનના સંબંધી છે, જ્યારે ન્યાયતંત્રનું અલગ સ્વતંત્ર અને નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે। તો હવે આપણે પાઠ આગળ અભ્યાસ કરીએ એ પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે 2020 છે એ આપણું જે કેન્દ્ર ભાજપ સરકાર છે, તો એની અંદર કયા કયા મંત્રીઓને કયા કયા પ્રકારના હોદ્દાઓ છે એ આપવામાં આવેલા છે, કયા કયા કાર્યભારો છે એ સંભાળે છે, તો પહેલાં આપણે એ જાણીએ। તો કે રાષ્ટ્રપતિ છે,
એ આપણા કોણ છે હાલના 2020 નું મંત્રીમંડળ છે એ હું તમને સમજાવું છું એ જાણવું ખૂબ જ જરૂરી છે એ આપણે હમણાં બધા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તો 2020 ની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ એ બધા કરતા ઊંચા હોદ્દા ઉપર આવે છે તો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે યાદ રાખજો 14માં રાષ્ટ્રપતિ છે અને તેણે 25 જુલાઈએ છે શપથ લીધું હતું 2017માં અને ઉચ્ચતમ ન્યાયાલય મુખ્ય ન્યાયાધીશ છે એને શપથ લેવડાવે છે યાદ રાખજો શપથ પણ એને લેવી પડે છે કોઈ પણ હોદ્દા ઉપર આવે તો રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે તો કે ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય જે ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે અને આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ છે એને જે એસ ખેહર નામના ન્યાયાધીશે છે એ શપથ લેવડાવ્યા હતા ભારતના ઉપરાષ્ટ્રપતિ હાલ કોણ છે શ્રી વેંકૈયા નાયડુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15મા પ્રધાનમંત્રી છે એ આપણા નરેન્દ્ર મોદી છે રક્ષા મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી શ્રી અમિત શાહ સડક પરિવહન રાજ્યમાર્ગ મંત્રાલય શ્રી નીતિન જયરામ ગડકરી રસાયણ ઉર્વરક મંત્રી શ્રી સદાનંદ ગોડા વિત્ત મંત્રાલય નિર્મલા સીતારમણ ઉપભોક્તા ખાદ્ય સાર્વજનિક મંત્રી રામવિલાસ પાસવાન કૃષિ કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કાનૂન ન્યાય મંત્રાલય મંત્રી રવિશંકર પ્રસાદ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રી થાવરચંદ ગહલોત પછી હાલના વિદેશ મંત્રાલય તો કે ડોક્ટર સુબ્રહ દયમ જયશંકર માનવ સંસાધન વિકાસ મંત્રાલય મંત્રી કોણ છે રમેશ પોખરિયાલ નિશંક જનજાતિ આદિવાસી મંત્રી કોણ છે હાલના અર્જુન મુંડા બાળ વિકાસ કપડા મંત્રાલયના મંત્રી કોણ છે અત્યારે હાલ શ્રીમતી સ્મૃતિ ઈરાની સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલય ડોક્ટર હર્ષવર્ધન સૂચના પ્રસારણ મંત્રાલય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર રેલ મંત્રી પિયુષ ગોયલ પેટ્રોલિયમ ગેસ મંત્રાલય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અલ્પસંખ્યક મંત્રી મુખ્યતાર અબ્બાસ નકવી કૌશલ વિકાસ મંત્રી મહેન્દ્રનાથ પાંડે પશુપાલન ડેરી મત્સ્ય વિભાગ મંત્રી ગિરિરાજસિંહ અને છેલ્લું છે જલશક્તિ મંત્રાલય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તો આ આપણું આખું મંત્રીમંડળ છે 2020નું તો હવે આપણે પહેલો મુદ્દો જોઈએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત તો રાજ્યવતી સરકાર જે કાર્યો કરે છે તે એકબીજાથી જુદા હોય છે ત્રણ અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યોમાં વિશેષ પ્રકારની નિપુણતા છે એની જરૂર પડે છે એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્ય થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ સત્તા વિશ્લેષ થવાથી સત્તાનો બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે દાખલા તરીકે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે તો તેનો દુરુપયોગ ન કરે તેથી કારોબારી અને ન્યાયતંત્ર કેટલીક એવી સત્તાઓ હોય છે જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખી શકે તે જ રીતે કારોબારી પણ ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશમાં મૂકવામાં આવ્યું છે તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે એટલે દર કોઈ છે એકદમ સ્વતંત્ર નથી એકબીજા ઉપર એક છે એ દેખરેખ રાખી શકે છે એવી એની પાસે સત્તા આપેલી છે એટલે કોઈ છે એ સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં પહેલું છે ધારાસભા તો ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે લોકોનું પ્રતિનિધિત્વ એટલે કે સંઘ કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે યાદ રાખજો એક તો આપણું જે લોકશાહી છે એ પ્રજાસત્તાક રાજ્ય છે આપણા દેશની અંદર પ્રજા છે એ જ બધા નેતાને ચૂંટે છે મતદાન કરીને અને લોકોનું પ્રતિનિધિત્વ કેન્દ્ર કક્ષાએ કોણ કરે તો કે સંસદમાં અને રાજ્ય કક્ષાએ તો કે વિધાનસભામાં છે એ જોવા મળે છે દેશની મહત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે ભારતીય સંસદમાં કોણ હોય તો કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં તો કે લોકસભાનો સમાવેશ થાય છે અને ધારાસભાના બે પ્રકાર છે કયા કયા એક ગૃહી ધારાસભા અને બીજું છે દ્વિગૃહી ધારાસભા તો એક ગૃહી ધારાસભા કોને કહેવાય તો કે જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેથી તેને એક ગૃહી ધારાસભા કહેવામાં આવે છે આ એક માર્કની વ્યાખ્યામાં પણ તમને પૂછાઈ શકે એમ છે એટલે તમારે પાકું કરી લેવાનું બીજું છે બ દ્વિગૃહી ધારાસભા જ્યાં ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહે છે
સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે. યાદ રાખજો, ઉપલું ગૃહ કયું છે ધારાસભાનું, તો કે રાજ્યસભા, અને નીચલા ગૃહને લોકસભા કહે છે. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ બે ગૃહો છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા છે. જો મોટા ભાગના જે આપણા રાજ્યો છે ને, એમાં મોટે ભાગે એક જ વિધાનસભા છે, જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. એટલે કે ત્યાં બે ગૃહો છે. કયા કયા? તો કે બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં એવા કેટલાક રાજ્યોની અંદર વિધાન પરિષદ પણ છે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ અને લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ હોય છે, અને લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. યાદ રાખજો સંખ્યા, જેમાં બે સભ્યો એગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. હવે જ્યાં બે સભ્યો છે એગ્લો ઇન્ડિયન, એની પસંદગી કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાની સંખ્યા કેટલી છે? તો કે 545 છે. રાષ્ટ્રપતિ એ સંસદનો લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદમાં સંસદની પ્રથમ બેઠકનું ઉદઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોના સત્ર બોલાવે છે, ગૃહોને મોકૂફ રાખે છે, તેમજ લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી થાય ત્યારે જ ખરડો છે એ કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની હોય છે, સિવાય તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે, તેથી બંધારણ સર્વોપરિ છે, સંસદ નથી. સંસદે ઘડેલા કાયદાઓમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય, વિસંગત હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે. જો કે અદાલત એમ ખાતરી થાય કે તેના બંધારણની જોગવાઈનો ભંગ થાય છે, તો તેને ગેરબંધારણીય ગણીને રદ બાતલ ઠેરવી શકે છે. એટલે કે આપણા બંધારણની અંદર જે કાંઈ પણ નીતિ નિયમો છે એને ધ્યાનમાં રાખી અને કાયદો ઘડવાનો હોય છે. પણ જો એમ લાગે કે કાયદો ખોટી રીતે ઘડાય છે, આમાં કંઈ ફેરફાર કરવાની જરૂર છે, તો એનો વિરોધ પણ કરી શકાય છે. સંસદ સભ્યની લાયકાતો. હવે સંસદ સભ્યની લાયકાતો શું છે? તો કે લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય એક તો નાગરિક હોવો જોઈએ, એક તો ભારતનો એ રહેવાસી હોવો જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક અસ્થિર જાહેર કરાયેલ ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય, સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોય, તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે. સંસદની બે બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. યાદ રાખજો, 25 વર્ષની ઉંમર તો હોવી જ જોઈએ, એથી વધારે હોય તો ચાલે, પણ ઓછી ન ચાલે. એક તો એ ભારત દેશનો નાગરિક હોવો જોઈએ, સવેતન એટલે કે કોઈ મોટા હોદ્દા ઉપર છે વ્યક્તિ ન ધરાવતો હોવો જોઈએ, પછી એની ઉપર કોઈ એવા કેસ છે અદાલતમાં ચાલતા ન હોવા જોઈએ, તો જ છે એ અંદર સંસદનો સભ્ય છે બની શકે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાનું વિસર્જન કરવું હોય તો વડાપ્રધાનની સલાહથી પછી રાષ્ટ્રપતિ છે એ કરે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે, પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે, પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે, અને લોકસભાની મુદત કેટલા વર્ષની હોય? તો કે 5 વર્ષની હોય છે. યાદ રાખજો, લોકસભામાં ગુજરાતની બેઠકો કેટલી છે? તો કે 26 છે, અને મુદત કેટલી છે? તો કે 5 વર્ષની છે. જો કે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખી છે. રાષ્ટ્રપતિ કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. હવે કોરમ.
कोरम एटले शुं तो के कोरम एटले गृहनी कार्य साधक संख्या गृहनुं कामकाज हाथ धरवा अने चालू राखवा कुल सभ्योमांथी हाजर सभ्योनी संख्या लोकसभाना कुल सभ्य तो के 545 नी संख्याना एक दशांश एटले के 55 सभ्योनी गृहमां हाजरी होवी जरूरी छे। જ્યારે રાજ્યસભામાં કાર્ય સાધક સંખ્યા રાજ્યસભાના કુલ સભ્યો કેટલા તો 250 તો એક દશાંશ એને અર્થાત એટલે કે 25 સભ્ય સંખ્યા છે ઓછામાં ઓછા હાજરી છે એની હોવી જોઈએ। બીજું છે રાજ્યસભા તો રાજ્યસભા છે એ સંસદનું ઉપલું ગૃહ છે જે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે। રાજ્યસભામાં 250 થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની સંઘ પ્રદેશોની વિધાનસભા ચૂંટાયેલા સભ્ય દ્વારા સમપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે। રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે, બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલ સભ્યો હોય છે। યાદ રાખજો રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કેટલી છે તો કે 238 છે, એટલે ટોટલ રાજ્યસભામાં કેટલા 250 હોવા જોઈએ, એથી વધે નહીં, એટલે 238 છે એ શું છે તો કે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો અને બાકીના જે 12 સભ્યો વધે છે એની રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરેલા સભ્યો હોય છે, એટલે 238 વત્તા 12 એટલે કેટલા થશે કુલ 250। જેઓ સાહિત્ય વિજ્ઞાન કલા સાંસ્કૃતિક રમતગમત અને સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતો હોવો જોઈએ। કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહની સભ્ય રહી શકતી નથી, કોઈ પણ એક ગૃહની અંદર છે રહી શકે છે, તો એની લાયકાત કઈ છે તો કે રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય એક તો નાગરિક હોવો જોઈએ, 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ। જો રાજ્યસભાનો સભ્ય બનવાનો હોય તો એની ઉંમર છે કેટલી હોવી જોઈએ તો કે 30 વર્ષ તો હોવી જ જોઈએ, એથી વધારે હોય તો ચાલે। તે નાદાર માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં, એનો મગજ છે વ્યવસ્થિત હોવો જોઈએ, એટલે કે માનસિક રીતે કોઈ અસ્થિર મગજનો હોય તો તે એમાં ન ચાલે, તેને કોઈ ગુનેગાર કે એવી સજા મળેલી ના હોવી જોઈએ। સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં, કે સરકારી કોઈ નોકરી કરતો હોય કે સારું એવું પગાર ધોરણ ધરાવતી એ વ્યક્તિ હોવી ના જોઈએ। રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે। રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેનું વિસર્જન થતું નથી કે તે વિખેરી શકાતું નથી। રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્ય દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે, એટલે સંખ્યા ઓમાં સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે। જે લોકો નિવૃત્ત થઈ ગયા છે, જેની ઉંમર થઈને નિવૃત્ત થઈ જાય એટલે એની જગ્યા ખાલી પડી હોય છે, તો એ ખાલી જગ્યાને ભરવા માટે શું કરવામાં આવે તો કે ચૂંટણી કરવામાં આવે છે। આમ રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે, જોકે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે। 6 વર્ષ સુધી રહી શકે છે અને પછી તે ફરીથી ચૂંટાય તો તે પાછા રહી શકે છે। સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે, યાદ રાખજો સંસદના જે બંને ગૃહો હોય છે વર્ષમાં કેટલા સત્રો મળે છે તો કે એના 3 સત્રો મળે છે, જેમ કે અંદાજપત્ર સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર, આ 3 છે એના શું છે તો કે સત્રો છે, અંદાજપત્ર, ચોમાસું પત્ર અને શિયાળુ સત્ર। ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ રાજ્યસભાના ચેરમેન સભાપતિ છે, જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે। રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા। લોકસભા સ્પીકર એટલે કે અધ્યક્ષ, તો લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું છે। હવે લોકસભા સ્પીકર અધ્યક્ષનું કામ શું છે તો કે ભાઈ લોકસભાની અંદર વ્યવસ્થિત કામ ચાલે, નીતિ નિયમો પ્રમાણે ચાલે એ કામ જોવાનું કામ શું કરે છે તો કે અધ્યક્ષ છે, લોકસભા સ્પીકર છે એને એ કામ કરવાનું હોય છે। ગૃહમાં શિસ્ત વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભા સ્પીકરનું છે। લોકસભાના સભ્યો પોતાના માંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે। અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે। અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે, તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે, તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ હોય છે। અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પીઠબળ ધરાવતા હોઈ શકે છે,
परंतु તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની હોય છે। લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદત પણ પૂરી થાય છે, પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે। 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે। યાદ રાખજો, 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી શું કરે તો કે એ દૂર કરી શકે છે। લોકસભામાં કે ધારાસભામાં થતા ભાષણો ટીકાઓ અને અધ્યક્ષને ઉદ્દેશીને થાય છે। સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે। જો અંગ્રેજી અને હિન્દીમાં પણ છે, એક બાજુ કોંગ્રેસના લોકો બેઠા હોય છે, પછી ભાજપના લોકો બેઠા હોય છે, જે આપણા સરકારના જે પક્ષો હોય છે બધા હોય છે, લોકસભા સ્પીકર છે બધાનું સાંભળે છે, હિન્દીમાં કોઈ વાત કરતું હોય કે અંગ્રેજીમાં કરતું હોય છે, પરંતુ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી પણ અધ્યક્ષ આપી શકે। હવે જેને હિન્દી અને ગુજરાતી ન આવડતું હોય અથવા તો ન બોલી શકતા હોય એને ગુજરાતીમાં બોલવાની પણ તેને છૂટ આપવામાં આવે છે। અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે। હવે 60 દિવસ સુધી જો એ ગેરહાજર રહે તો એની બેઠક છે એ ખાલી છે એવું ગણવામાં આવે છે। અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખી શકે છે। હવે જો કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત, તો ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત કાસ્ટિંગ વોટ આપી શકે છે। તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી। લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? યાદ રાખજો, ગણેશ વાસુદેવ માવડકર હતા। અને અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું શું કરે છે તો કે સંચાલન કરે છે। અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઠ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોને એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે। તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે। હવે નિર્ણાયક મત છે ક્યારે નાખવામાં આવે તો કે ભાઈ કોઈ ખરડા અંગે કોઈ ચર્ચા હોય, વિમર્શ હોય અને મુખ્ય એવી કોઈ ફેરફાર કરવાનો હોય તો એવા સમયે બંને પક્ષમાંથી છે એ મતદાન કરવામાં આવે છે। હવે માની લ્યો કે 10-10 મત છે, બેયને થયા હોય તો શું કરવું? તો હવે નિર્ણાયક મત છે એ નાખવાનો હોય છે અને એ જે મતદાન કરે છે છેલ્લો વોટ જેને નાખે છે એ છે એ પક્ષની વિજેતા થાય છે। પછી એ નિયમ છે બનાવવામાં આવે છે, જે એને સારું લાગે, જે વાત તેને સાચી અને મુદ્દાસર લાગે તો એની અંદર મતદાન એ કરી શકે છે અને એનો મત છે ખૂબ મહત્વનો ગણાય છે। અને એ સિવાય બીજે ક્યાંય મતદાન છે એ કરી શકતા નથી। આવું ક્યારે બને તો જ છે એ મતદાન છે કરી શકે છે। અને અધ્યક્ષની જો ગેરહાજરી હોય તો કોણ સંચાલન કરે? તો કે ઉપાધ્યક્ષ છે એ સંચાલન કરે છે। જો બેયની ગેરહાજરી હોય તો પછી રાજકીય જે પીઢ અનુભવી જે નેતાઓ હોય છે અને એની સ્પીકર્સ પેનલ તૈયાર કરેલી હોય છે તો તે છે એની ગેરહાજરીની અંદર એ બધું કામકાજ છે સંભાળતા હોય છે। અને યાદ રાખજો, લોકસભાના પ્રથમ અધ્યક્ષ પૂછાય તો કોણ છે? તો કે ગણેશ વાસુદેવ માવડકર। ત્યાર પછી ખરડો એટલે કે વિધેયક કાયદો ક્યારે બની શકે? તો કાયદા માટેની દરખાસ્તને ખરડો એટલે કે વિધેયક કહેવામાં આવે છે। સંસદ વર્તમાન કાયદામાં સુધારો કરવાનું, નવા કાયદાનું ઘડવાનું અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનું મહત્વનું કાર્ય સંસદ ધરાવે છે। સામાન્ય ખરડો, નાણાકીય ખરડો અને બંધારણીય સુધારાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે, જેની સામાન્ય જોગવાઈ નીચે મુજબ છે। કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાં કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે। ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે। સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં। સંસદમાં વિચારધીન કોઈ ખરડો ગૃહોની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં। રાજ્યસભામાં વિચારધીન હોય, લોકસભાએ પસાર ન કરેલ હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતાં રદ થશે નહીં।
लोकसभा में विचारधीन होय अथवा तो पसार करेल होय अने राज्यसभा में ते खरडो विचारणा हेठळ होय तो लोकसभा नो विसर्जन छता रद्द थशे। ज्यारे संसदना बन्ने गृहो वच्चे कोई खरडो पसार करवानी बाबतमां मतभेद उभा थाय त्यारे राष्ट्रपति संसदना बन्ने गृहोनी संयुक्त बैठक बोलावी शके छे। ज्यारे बन्ने गृहो छे ए मतभेद उभो थाय कोई कायदा विशे तो ए समय दरमियान राष्ट्रपति छे ए संयुक्त एक बैठक बोलावे छे अने जेमां खरडो बहुमतीथी पसार करी शके। संयुक्त बैठकनुं संचालन लोकसभा अध्यक्ष स्पीकर ज सांभळता होय छे। હવે ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ, સામાન્ય રીતે ખરડો બિન નાણાકીય એટલે કે તમામ સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની એટલે કે પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાચન કહે છે, જેમાં ખરડાનું શીર્ષક, ઉદ્દેશો, કારણોનું વર્ણન હોય છે અને આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા તે ગૃહની અધ્યક્ષની અને નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે। પ્રથમ વાચનમાં ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે, વિરોધ સકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન કરવામાં આવે છે। બીજા વાચન દરમિયાન ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે, તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાતોની છણાવટ થાય છે, તેમાં જનતા જૂથો, સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષોના અભિપ્રાય આધારે સુધારો કરવામાં આવે છે અને અંતે તેના પર શું થાય છે તો કે મતદાન થાય છે। કેટલીકવાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે જે તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે, જેઓ ખરડાને ચકાસે છે, લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાને અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને ત્રીજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે। હવે કેટલીકવાર એવું બને કે કોઈ કાયદો હોય અને કાર્યબોજ વધારે હોય તો શું કરે તો કે ભાઈ જે તે વિષયના જે તજજ્ઞો હોય, મોટા મોટા જે અનુભવી નેતાઓ હોય છે, જે માણસો હોય છે, એને આ ખરડો છે એ ચકાસવા માટે આપવામાં આવે છે। એની કક્ષા પ્રમાણે આપણે છે એ ધ્યાનમાં રાખી, લોકોને ધ્યાનમાં હિતમાં રાખી અને પછી છે અહેવાલ આખો વાંચે છે, એને કંઈ સુધારા લાગે તેઓ સુધારાઓ પણ લખી અને પછી છે મોકલી આપે છે। તો ત્રીજું શું છે તો કે ત્રીજું વાંચન માત્ર ઔપચારિક જ હોય છે, ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડાના સ્વીકાર સ્વરૂપ પર મતદાન કરવામાં આવે છે। જોકે તેને બહુમતીનો ટેકો મળે તો તે ખરડો પસાર થયેલો જાહેર થાય છે, તેના પર પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈને બીજા ધારાગૃહમાં મોકલી આપવામાં આવે છે। બીજા ગૃહમાં પણ ખરડો આ જ પ્રક્રિયામાંથી પસાર થાય છે, બીજા ગૃહના જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય તો રાષ્ટ્રપતિ સહી માટે મોકલાવાય છે અને મંજૂરી મળ્યાથી ખરડો છે કાયદો બને છે। જેમ કે તમે પહેલા ધોરણની પરીક્ષા પાસ કરો તો તમે બીજા ધોરણમાં જાઓ છો, બીજા ધોરણમાં પાસ થાવ તો તમે ત્રીજા ધોરણમાં જાઓ છો, એવી જ રીતે એક ગૃહમાંથી બીજા ગૃહમાં જાય છે, બીજામાંથી ત્રીજામાં જાય છે અને પછી છેલ્લે છે એ રાષ્ટ્રપતિની સહી માટે મોકલાવાય છે। એકદમ વ્યવસ્થિત થઈ જાય પછી એનું બધું જાણવામાં આવે છે, બધી ચોકસાઈ રાખવામાં આવે છે, કેટલા કેટલા ફાયદાઓ છે, કંઈ નુકસાન નથી થતું, બધું ધ્યાનમાં રાખી અને છેલ્લે છે મંજૂરી મળીએ ખરડો છે કાયદો બને છે, પણ રાષ્ટ્રપતિની સહી થાય પછી જ તે ખરડો કાયદો બને છે। પરંતુ બીજા ગૃહમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગૃહને પરત મોકલવામાં આવે છે। હવે બીજા ગૃહની અંદર મોકલું હોય ને ન્યા જો એ મંજૂર ન થાય તો પ્રથમ ગૃહને છે પાછું મોકલી દેવામાં આવે, જે બીજા ગૃહમાં ખરડો 6 માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થાય છે। હવે 6 માસ સુધી જો એ પડ્યો રહે તો શું થાય તો કે એનો અસ્વીકાર થઈ જાય। એમ મનાય છે જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં રાજ્યસભામાં એટલે કે સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી છે સરળ ન હોય, ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે। હવે જ્યારે મતભેદ વધારે ઊભા થાય છે ત્યારે સત્તાધારી પક્ષની બહુમતી ન હોય અને ખરડાની મંજૂરી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે, બંને ગૃહ હોય એને બોલાવવામાં આવે અને પછી ખરડો છે સાદી બહુમતીથી છે પસાર કરવામાં આવે છે। જેમ કે હાલ આપણે જોયું કે ભાઈ કોરોનાની પરિસ્થિતિ છે
तो विद्यार्थी भणतर पण न बगड़े अने एनु भणवानु पण चालू रहे एटला माटे ऑनलाइन शिक्षणनी पण प्रक्रिया चालू छे। अने वचलो रस्तो अत्यारे केवो काढ्यो तो के भाई 30% अभ्यासक्रम छे कापी नाखवामां आव्यो जेथी विद्यार्थी उपर छे जे भणेलू नथी एनी उपर एने भारण न वधी जाय અને બાકીનો જે 70% કોર્સ છે એનો અભ્યાસક્રમ છે ને શાળામાં ચલાવવામાં આવે અથવા ઓનલાઈન શિક્ષણ દ્વારા મેળવે તો હજી એનું આપણે કાંઈ નક્કી નથી થયું, પણ હવે દિવાળીના વેકેશન પછી ખબર પડશે કે ભાઈ વેકેશન છે ખુલશે કે નહીં ખુલશે। તો 70% કોર્સ છે તો અભ્યાસમાં ચલાવવાનો જ છે। તો આ એક બંને કેટલા બધા જે શિક્ષણ મંત્રીઓ હોય છે, મોટા મોટા અનુભવી છે, એ આચાર્યો હોય છે, ઘણા બધા નેતાઓ હોય છે, એને જાણી અને પછી આ નિર્ણય લેવાનો હોય છે કે ભાઈ 30% કોર્સ છે એ કાપી નાખો અને શાળાઓ છે એ કોરોનાનું પ્રમાણ ઘટે તો ચાલુ કરી દેવામાં આવે। તો એક વ્યક્તિથી આવા નિર્ણય નથી લેવાતા, એમાં સંમતિ એટલે કે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે, બધાના વિચારો જાણવામાં આવે છે, ત્યાર પછી છે નિયમ બહાર પાડવામાં આવે છે। ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે 3 વિકલ્પો રહે છે। પહેલું, તે ખરડા પર સહી કરીને મંજૂરી આપે, અથવા તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે, અથવા તેને પુનઃ વિચાર માટે સંસદમાં પરત મોકલી આપે। હવે એની પાસે 3 વિકલ્પ હોય છે રાષ્ટ્રપતિ પાસે, ક્યાં ક્યાં? એક તો એને જો ખરડો બરાબર સારો અને વ્યવસ્થિત લાગે તો એ સહી કરી આપે છે અને મંજૂરી આપી દે છે, અથવા તો એને સારો ન લાગે તો એ ખરડાને પોતાની પાસે પણ થોડા ટાઈમ માટે રાખી શકે છે, અથવા તેના પુનઃ વિચાર માટે એને એવું લાગે કે આ હજી કાયદો છે બરાબર નથી, આની હજી વિચારણા કરવી પડે એમ છે, તો એ પુનઃ વિચાર માટે સંસદમાં છે ફરીથી મોકલી આપે છે। રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેઝેટ્સમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે। બંધારણમાં સુધારાને લગતા ખરડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનારને 2/3 સભ્યોની બહુમતી અનિવાર્ય છે। કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પર્શતી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શતી હોય તો ભારતીય સંઘના 1/2 કરતાં ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે। સામાન્ય ખરડાની વિધિ માફક આ ખરડો વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે। પછી એના પછીનો મુદ્દો જોઈએ, નાણાકીય ખરડા વિષયક વિધિ। ખરડો નાણાકીય છે કે કેમ એ લોકસભાના અધ્યક્ષ નક્કી કરશે। અંદાજપત્રને લગતી અને નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહેવામાં આવે છે અને કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ નાણામંત્રી માટે મોટે ભાગે 28 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરવામાં આવે છે। બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે જે નીચે જણાવેલા તબક્કાઓમાંથી પસાર થાય છે। પેલું, લોકસભામાં રજૂ થતા નાણાકીય ખરડા એટલે કે અંદાજપત્ર ઉપર 2-3 દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે। બીજું, અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે। નાણામંત્રી તેની બધી વિગતો આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે જે તે વિભાગના મંત્રીઓ કે કૃષિ વિજ્ઞાન, સંરક્ષણ, વેપાર વાણિજ્ય, માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનની મંજૂરી લેવી પડે છે। અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે। લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે। રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે। લોકસભા રાજ્યસભાની તમામ કે અસંત એટલે ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે। જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે। રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે, પરંતુ જો રાજ્યસભાની ભલામણોને લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બને, બંને માટે પસાર કરેલો ગણાય છે। આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે। આ રીતે વિવિધ પ્રક્રિયાના અંતે
बन्ने गृहोमां पसार थयेला नाणाकीय खरडाने राष्ट्रपतिनी मंजूरी माटे रजू करवामां आवे छे अने आ नाणाकीय खरडा पर राष्ट्रपतिए मंजूरीनी मोहर मारवी ज पड़े छे। जो अंदाजपत्र गृहमां पसार नहीं थाय तो सरकारे राजीनामुं आपी देवुं पड़े छे। आ उपरांत धारागृहोमां देशना राजकीय संरक्षण सलामती तेमज विदेशी संबंधोने लगता विविध क्षेत्रना प्रश्नोनी चर्चा विचारणा करवामां आवे छे। लोकसभा कारोबारी प्रधानमंडळो अमलदारोना कामकाज पर देखरेख अने नियंत्रण राखे छे। जाहेर नाणानो कार्यक्षम यथायोग्य रीते उपयोग थाय ते जोवानुं कार्य लोको द्वारा चूंटाईने आवेला प्रतिनिधिओनुं छे। આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે। ધારાગૃહની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી અને ચાલુ કરવેરામાં ફેરફાર છે એ પણ કરી શકાતા નથી। કારોબારીના ખર્ચા પર ધારાગૃહોનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાળ એટલે કસ્ટોડિયન કહેવામાં આવે છે। ઉપરાંત સંસદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ મુખ્ય ચૂંટણી કમિશનર ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ ચલાવીને હોદ્દા પરથી દૂર કરી શકે છે। એટલે કે કોઈ પણ સરકાર છે એ શાસન કરતી હોય તેનું કામ શું છે તો કે ભાઈ પ્રજા એને ચૂંટીને છે એ સત્તા ઉપર લાવી હોય તો એને પ્રજાનું છે ધ્યાન રાખવું જોઈએ, પ્રજાના જે કાંઈ પણ પ્રશ્નો છે દૂર કરવા જોઈએ, જેથી પ્રજાને છે એમ થાય કે ભાઈ અમે જે સરકારને અમારા માટે લાવ્યા છે એ અમારા માટે કંઈક સારું કામ કરે છે। અત્યારે આપણે જોઈએ કે કોરોનાની પરિસ્થિતિ છે તો રેશન કાર્ડ ઉપર એક વખત અનાજ છે એ પૈસા દઈને લેવાનો હોય સસ્તા ભાવે, બીજી વખત આપણે જોઈએ તો સરકાર છે ફ્રીમાં આપે છે, જેમ કે ખાંડ છે, ચણા છે, ઘઉં છે, ચોખા છે, તમારે ચણાનો જોતા હોય તો ખાંડ આપે, ખાંડનો જોતી હોય તો તમને ચણા પણ આપે। તો એ ગરીબ લોકો માટે છે ખૂબ ફાયદાકારક છે કે ભાઈ એક તો આવકનું પ્રમાણ અત્યારે આવા લોકડાઉનની અંદર ખૂબ કે કામ ધંધા મળતા ન હોય તો લોકોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય, તો જો સરકાર છે એ આવું બધું એને ધ્યાન રાખવાનું હોય છે કે એના જે સભ્યો છે જે માણસો છે એને આપણે જે સભ્યો હોય એ માણસોની પરિસ્થિતિ જાણે અને ઉપર સુધી પહોંચાડે કે ભાઈ અમારા એરિયાની અંદર કે વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ છે તો એનું ધ્યાન રાખે અને પૈસાને થોડીક સહાય કે કરવામાં આવે કે જે કાંઈ પણ પ્રશ્નો હોય એને દૂર કરવામાં આવે તો બીજી વખત એને સત્તા પણ સત્તા ઉપર લોકો છે એ પાછા લાવે છે, પણ જો કામ સારું નહીં કરે તો લોકો એને ફરી વખત ચૂંટશે નહીં। ત્યાર પછી આવે છે રાજ્ય કક્ષાએ ધારાસભા, તો એમાં પહેલું વિધાનસભા, બ વિધાન પરિષદ। તો વિધાનસભા કોને કહેવાય તો કે દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે, અને વિધાનસભા એ નીચલું ગૃહ છે યાદ રાખજો। એટલે કે દરેક રાજ્યને છે ને એક તો ધારાગૃહ હોય છે અને જેને શું કહેવામાં આવે તો કે વિધાનસભા કહેવામાં આવે છે, અને વિધાનસભા એ નીચલું ગૃહ છે। વિધાન પરિષદ તો ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે। બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં બે ગૃહ જોવા મળે છે, ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખવામાં આવે છે। ગુજરાતમાં વિધાન પરિષદ નથી। જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે। બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકે નહીં। ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા કેટલી છે 182 છે, યાદ રાખજો વિધાનસભામાં છે સભ્યોની સંખ્યા 60થી ઓછી ન હોવી જોઈએ અને 500થી વધારે ન હોવી હોઈ શકે નહીં, અને ગુજરાતમાં કેટલી છે સભ્યોની સંખ્યા તો કે 182 છે। તો સભ્યોની લાયકાત કઈ છે તો કે જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને 25 વર્ષ કે તેથી વધારે વયની હોય, અન્ય કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવી વ્યક્તિ વિધાનસભા તરીકે ઉમેદવારી કરી શકે છે। હવે કોઈને વિધાનસભાની અંદર ચૂંટણી લડવી હોય તો એક તો એની ઉંમર છે 25 વર્ષની હોવી જ જોઈએ તો છે ઉમેદવારી એ નોંધાવી શકે, અથવા તેની ઉપર કોઈ કાયદાકીય છે કે ભાઈ પોલીસની અંદર એના કોઈ પોલીસ સ્ટેશનમાં કેસ ચાલતા ન હોવા જોઈએ, તેને કોઈ ખરાબ કૃત્યો કરેલા ન હોવા જોઈએ તો જ છે એ ફોર્મ ભરી શકે છે। સમયગાળો કેટલો હોય છે તો કે વિધાનસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે। વિધાનસભાની મુદત પૂરી થતાં વિસર્જન થાય છે,
કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન છે એ લાદે છે। હવે જો સૌથી મોટું કોણ હોય છે તો કે રાષ્ટ્રપતિ હોય છે। જ્યારે કોઈ રાજ્યની અંદર પરિસ્થિતિ છે એ સરકાર ચલાવી શકે એમ ન હોય તો રાજ્યપાલ હોય એ રાષ્ટ્રપતિને છે એ ભલામણ કરે છે અને પછી રાષ્ટ્રપતિ શું કરે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે તે વિધાનસભાને બરખાસ્ત કરીને તે રાષ્ટ્રપતિ શાસન છે એ લાદી દે છે। એટલે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનું સંચાલન કરે છે અને વિધાન સભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે સ્પીકર અને ઉપાધ્યક્ષ નાયબ સ્પીકર તરીકે ચૂંટી કાઢે છે અને તે સંચાલન છે ત્યાંનું કરે છે। વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સંસ્થાઓ નોંધાયેલા સ્થાનકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે। વિધાન પરિષદના સભ્ય તરીકે 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ। જો વિધાન પરિષદના સભ્ય બનવું હોય તેની ઉંમર કેટલી હોવી જોઈએ તો કે 30 વર્ષની હોવી જોઈએ અને એક તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજા દેશનો હોય તો એ ફોર્મ ભરી શકે નહીં। વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે। રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, યાદ રાખજો। વિધાનસભા પરિષદ છે કાયમી ગૃહનો, હવે એના માટે જે છે દરેક સભ્ય કેટલા વર્ષ મુદત માટે ચૂંટાય છે તો કે 6 વર્ષ માટે અને તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે। વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરવાનું છે, એટલે રાજ્ય નક્કી કરે કે હવે આપણે પરિષદ રાખવી છે કે નથી રાખવી। લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે, તેમાં નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે। ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને તે રાજ્યપાલને મંજૂરી માટે મોકલી આપે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો કાયદો બને છે। એટલે રાજ્યની અંદર છે સૌથી ઊંચો હોદ્દો કોણ ધરાવે તો કે રાજ્યપાલ ધરાવે છે અને જ્યારે આપણે દેશની વાત કરીએ કે ભારતની અંદર તો કોણ છે તો કે રાષ્ટ્રપતિ હોય છે, રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે। તો હવે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, કારોબારી। તો સરકારનું સૌથી વધુ કાર્યશીલ, વધુ પ્રભાવશાળી અને નજર સામે રહેલું અંગ તે કારોબારી છે। સંઘીય કારોબારી એટલે કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં વડાપ્રધાન અને પ્રધાનમંડળ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી અમલદારોના બનેલા વહીવટી તંત્રનો વહીવટી કારોબારીમાં સમાવેશ થાય છે। એટલે તમે અહીંયા જુઓ કે વડાપ્રધાન છે એ પણ મોટી હસ્તી છે, પ્રધાનમંડળ છે, એટલે હમણાં જે મેં તમને 2020ના જે મંત્રીમંડળ કહ્યું છે બધા એમાં આવી જાય છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને કાયમી જે અમલદારો છે એ કારોબારીમાં આ બધાનો સમાવેશ થાય છે અને રાજકીય અને વહીવટી કારોબારીના અધિકારીઓ અને કર્મચારીઓ લોકોના સીધા સંપર્કમાં આવે છે, તેમના કાર્યોથી લોકો પ્રભાવિત થાય છે। ધારાસભાએ ઘડેલા કાયદાઓને વ્યવહારમાં અમલીકૃત કરવાનું કાર્ય કારોબારીનું છે। સરકારે લોકોની આકાંક્ષા, અપેક્ષા અને લોકમતના આધારે ઘડેલી નીતિઓ, યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારી કરે છે। એટલે કોઈ પણ કામ કરે તેને લોકોને હિતમાં રાખીને જ એને છે એ કામ કરવાનું હોય છે અને તેનું ધ્યાન કોણ રાખે છે તો કે કારોબારી છે કરે છે। રાજકીય કારોબારી દર 5 વર્ષે મુદત પૂરી થાય છે, જો એની મુદત કેટલા વર્ષની હોય છે તો કે 5 વર્ષની હોય છે, સત્તા ત્યાગ કરતા બદલાય છે। જ્યારે વહીવટી કારોબારી એ કાયમી નિમણૂક પામેલ અમલદારોની બનેલી હોય તે કાયમી છે, જોકે વહીવટી અમલદારોની નિવૃત્ત હોય દેશના જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી હોય છે। જો સેવા દરમિયાન તેઓ ગંભીર ગેરરીતિ આચરે, બેદરકારી દાખવે કે ફરજ પાલન ચૂક કરે તો ચોક્કસ તપાસ કાર્યવાહીના અંતે તેમને નોકરીમાંથી બરતરફ કે ફરજ મોકૂફ કરી શકાય છે। રાજકીય કારોબારીના સભ્ય કોઈ રાજકીય પક્ષના સભ્ય હોય છે, તેઓ પક્ષ પ્રત્યેની વૈયક્તિક વફાદારી, લોકચાહના અને લોકમતના આધારે જે તે સમય માટે ચૂંટાઈને આવવું એ એમની મુખ્ય લાયકાત છે। જ્યારે વહીવટી કારોબારીમાં શૈક્ષણિક લાયકાત, ગુણવત્તા, અનુભવના આધારે તેમજ જાહેરાત જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાથી તેમની કાયમી નિમણૂક થાય છે। વહીવટી અધિકારીઓની સેવાને સનદી સેવા તરીકે ઓળખવામાં આવે છે। કેન્દ્ર કક્ષાએ રાજ્ય કારોબારીમાં ભારતીય બંધારણના
राष्ट्रपति उपराष्ट्रपति वड़ा प्रधान अने तेमनु प्रधानमंडल होय छे। हवे कोई पण छे ए पछी मामलतदार कक्षानी व्यक्ति होय के आईएएस अधिकारी होय के कलेक्टर होय तो एने परीक्षाओ पास करी अने एने सत्ता उपर छे आवे छे एनी जे खुर्शी छे एना उपर बेसी सके छे पण एने घणी बधी परीक्षाओ आपवी पड़े छे। ई परीक्षामां पास थया पछी एनो इंटरव्यू पण मोटा मोटा अधिकारीओ होय छे अनुभवी जे तजज्ञो होय छे एनो इंटरव्यू लई छे अने केवा केवा एने प्रश्न पूछे छे अने ए परीक्षानी अंदर जो ए पास थाय तो पछी एने छे ए कलेक्टर छे के आईएएस छे के जे काई पण मामलतदार के जे होय ए पोताना होदा उपर त्यारे आवे छे। परीक्षा पास फक्त करी लेता ए नथी आवता एनो इंटरव्यू पण एटलू जो अघरू होय छे અને ત્યારે છે ત્યાં આવે છે અને આપણે હાલ જોઈએ છીએ તો ઘણી વખતે છે લાંચ રૂશ્વતની અંદર ઘણા બધા એવા અમલદારો છે પકડાતા હોય છે અને પછી એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી છે। આપણે ન્યૂઝપેપરમાં વારંવાર સાંભળતા જ હોઈએ છીએ કે ભાઈ પૈસા લઈ અને કામ કરતા હોય અને પછી એને જાણ કરી દીધેલી હોય તો તરત છે સીબીઆઈના તપાસમાં આવે અને સાદા કપડામાં જ હોય છે લોકો ખબર પણ ના પડે તરત પકડી લે પછી કાયદેસરની કાર્યવાહી કરતા જો ગુનો સાબિત થાય તો એને જે એનું પદ છે ત્યાંથી તેને શું કરે ઉતારી મૂકવામાં આવે છે। એટલે કોઈ પણ કામ કરવામાં આવે તો જો નીતિ અને પ્રામાણિકતાથી કામ કરવામાં આવશે તો કોઈ પણ નેતા હશે પોતાનું સ્થાન છે એ જાળવી રાખશે। ત્યાર પછી આવે છે રાષ્ટ્રપતિ। ભારતમાં રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે। સંઘ સરકારને બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવે છે। કેન્દ્ર સરકારનો બધો વહીવટ તેમના નામે થાય છે। તેઓ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે। હવે જો ભારતના કે આપણા પ્રજાસત્તાકના પહેલો નાગરિક કોને ગણવામાં આવે છે તો કે આપણા રાષ્ટ્રપતિ છે એને પ્રથમ છે એ નાગરિક ગણવામાં આવે છે। તેની લાયકાત શું હોય છે તો કે રાષ્ટ્રપતિનો ઉમેદવાર ભારતીય નાગરિક હોવા ઉપરાંત તેની ઉંમર 35 વર્ષ કે તેથી વધારે વયનો છે હોવો જોઈએ। હમણાં જ મેં તમને વાત કરી હતી કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ કોણ છે તો આપણે હાલ રામનાથ કોવિંદ છે એ આપણા ભારતના રાષ્ટ્રપતિ છે। 14મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને આવ્યા છે તો તેની ઉંમર 35 વર્ષ તો હોવી જ જોઈએ, એથી વધારે હોય તો ચાલે। સવેતન નોકરી કે નફાકારક હોદ્દો કે પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં, એટલે કોઈ સરકારી નોકરી છે એ કરતા હોવા જોઈએ નહીં। તે સંસદના કે રાજ્યોની ધારાસભાના કોઈ ગૃહનો સભ્ય પણ રહી શકતો નથી અને રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના તેમજ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો બનેલ મતદાર મંડળોના મતદાન દ્વારા પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા થાય છે। રાષ્ટ્રપતિ 5 વર્ષની મુદત માટે ચૂંટાય છે અને તેઓ બીજી મુદત માટે ચૂંટણીમાં ઊભા રહી શકે છે। રાષ્ટ્રપતિ હોદ્દા પર ચાલુ હોય ત્યાર સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી। કાર્યો અને સત્તાઓ, તેના કાર્યો શું શું હોય છે તો કે તેઓ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કરે છે તથા વડાપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે, તેમને શપથ લેવડાવે છે। હવે જો આ જે વડાપ્રધાન છે પછી પ્રધાનમંડળ છે ને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ લેવડાવે છે અને ખાતાની વહેંચણી કરે છે। જ્યાં સુધી લોકસભાનો ટેકો હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ પ્રધાનમંડળને બરતરફ કરી શકે નહીં। રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે। રાષ્ટ્રપતિને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા છે એ રાષ્ટ્રપતિ પાસે હોય છે। રાજ્યોના રાજ્યપાલો સર્વોચ્ચ અદાલતોના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની એટર્ની જનરલ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ જાહેર સેવા આયોગના અધ્યક્ષો અને સભ્યોની તથા વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે। આમ કારોબારી અને વહીવટી વિષયક વિશાળ અને અધિકૃત સત્તાઓ રાષ્ટ્રપતિ હસ્તક ગણાય છે। ગુનેગારને માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવા અને તેનો અમલ મોકૂફ રાખવાની અને સત્તાનું સ્વરૂપ કે પ્રમાણ બદલવાની સત્તા રાષ્ટ્રપતિને છે। હવે કોઈ જેલનો મોટો કેદી હોય અને એને કોઈ છે દયાની માંગ કરવી હોય અથવા સજા ઓછી કરાવી હોય તો રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે એને ઓછી પણ કરી શકે, એને સજા પણ કરી શકે, એ બધું રાષ્ટ્રપતિ છે એ કરી શકે છે। સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવી મુલતવી રાખવાની અને લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા તેઓ ધરાવે છે।
युद्ध में बाह्य आक्रमण के सशस्त्र आंतरिक बढ़वाती भारत के भारत ना कोई पण भाग नी सलामती माटे भय उभो थाय तो तेवो कटोकटी स्थिति जाहिर करी शके छे। कटोकटी जाहिर करवाना निर्णय ने अदालत में पड़कारी शकातो नथी। राज्यना राज्यपालना अहेवालने आधारे तेवो राज्यमां बंधारणीय कटोकटी जाहिर करी शके छे। राज्यना प्रधानमंडळने बरतरफ करीने राज्यमां राष्ट्रपति शासन स्थापी शके छे अने राज्यनो वहीवट पोताना हस्तक छे ए लई शके छे। એટલે ઘણી છે મોટી સત્તાઓ જવાબદારીઓ છે રાષ્ટ્રપતિ પાસે હોય છે તેને ગમે ત્યારે તેને ભારતની અંદર કોઈ યુદ્ધ થતું હોય અથવા તો કોઈ બાહ્ય આક્રમણ હોય તો જેને એને સલામતીનો ભય લાગે દેશ માટે ત્યારે કટોકટી પણ જાહેર કરી શકે છે અને એ સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે। દેશમાં આર્થિક સંકટ નાણાકીય કટોકટીના સમયે તમામ સરકારી કર્મચારીઓના પગાર ભથ્થામાં ઘટાડો કરી શકે છે। राष्ट्रपति ने विशाल सत्ताओ अने बंधारणीय वडा होवा छता संसदीय लोकशाही प्रणालिका अनुसार राष्ट्रपति प्रधानमंडल नी सलाह लेवा अने अनुसरवा वर्तवा बंधायेला छे। एटले मानी लो हाल आपणे कोरोना नी परिस्थिति छे तो देश नी अंदर घणी बधी आर्थिक मंदी आपणने जोवा मळे छे। तो आ वर्षे पण गवर्नमेंट जे कर्मचारीओ हता एने एक एक दिवसना पगार कापी लेवामां आव्या तो ए राष्ट्रपति छे एने पण જાહેર કરેલો એટલે એનો કોઈ વિરોધ ના કરી શકે। રાષ્ટ્રપતિની સૂચનાઓ એક એક દિવસનો બધાનો પગાર કાપે તો પણ દેશની અંદર ઘણા બધા છે એ પૈસા આવી શકે અને ગરીબ માણસોને છે એ રેશન કાર્ડ ઉપર બધાને એક એક 1000 રૂપિયા પણ આપેલો હતો। તો કર્મચારીઓને ભલે એક દિવસનો પગાર કપાણો છે પણ બીજા છે ગરીબ લોકોને છે ઘણો બધો ફાયદો પણ થતો હોય છે। એટલે ઘણી વખત આવી પરિસ્થિતિની અંદર ઘણા બધા એવા નિર્ણયો પણ લેવા પડતા હોય છે અને એ નિર્ણય છે એ આખરી હોય છે એમાં કોઈ છે વિરોધ કરી શકતા નથી। પછી ઉપરાષ્ટ્ર પ્રમુખ તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં જો રાષ્ટ્રપતિ ન હોય તો એની ગેરહાજરીમાં કોણ કાર્યભાર સંભાળે તો કે ઉપરાષ્ટ્રપતિ છે એ ફરજ બજાવે છે અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર દ્વારા થાય છે। ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક અને 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ। તેમની મુદત કેટલા વર્ષની હોય છે 5 વર્ષની હોય છે। હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે। રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે। હવે જો રાષ્ટ્રપતિને જો રાજીનામું આપી દેવું હોય તો એ કોને સોંપે તો કે એનાથી નીચા ઉપરાષ્ટ્રપતિને છે પોતાનું રાજીનામું સોંપે છે। ઉપરાષ્ટ્રપતિની ઉંમર 35 વર્ષ હોવી જોઈએ, 35 વર્ષથી વધારે હોય તો ચાલે અને તેની મુદત કેટલા વર્ષની હોય તો કે 5 વર્ષની હોય છે અને હોદ્દાની રૂએ તે રાજ્યસભાના શું હોય છે તો કે સભાપતિ હોય છે। ત્યાર પછી કોણ આવે છે તો કે વડાપ્રધાન। વડાપ્રધાન સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે। હાલ આપણે કોણ છે તો આપણે હાલ નરેન્દ્ર મોદી આપણા ભારતના વડાપ્રધાન છે। તો વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે। તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે। પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે અને તેઓને ખાતાની વહેંચણી કરે છે। કોઈ પણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવાનો નિર્ણય વડાપ્રધાન કરે છે। પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે। તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે, નીતિ વિષયક નિર્ણયો લે છે। હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચના જે હવેથી નીતિ પંચ અધ્યક્ષ છે। વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળ કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે। વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે। પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે। નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે। જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને ના મંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે। સામૂહિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું પડે છે। એટલે વડાપ્રધાન છે, મેં તમને હમણાં થોડી વાર પહેલાં જ 2020નું જે પ્રધાનમંડળોની યાદી હતી કે ભાઈ કયા કયા છે એ પ્રધાનમંડળોને કયા કયા ખાતા સોંપવામાં આવ્યા છે તે બધાની દેખરેખ કોણ રાખે છે,
तो के भाई भारत ना वड़ा प्रधान छे हाल नरेंद्र मोदी छे बधा प्रधानमंडळ एने खाता सोंपेला होय छे गृहमंत्री होय कोई रक्षा मंत्री होय उपभोक्ता होय कृषि कल्याण मंत्री होय कानून न्यायालय मंत्री होय एवा घणा बधा मंत्रीओ होय छे ने घणा बधा जे मुख्य खाता होय छे ने सोंपवामां आवेला होय छे અને તેની દેખરેખ છે વડાપ્રધાન રાખતા હોય છે ત્યાર પછી આવે છે રાજ્યપાલ રાજ્યપાલ ગવર્નર અને રાજ્યના મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યની કારોબારીમાં થાય છે રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે રાજ્યપાલની નિમણૂક સામાન્ય રીતે 5 વર્ષની હોય છે છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય તો ત્યાં સુધી તે હોદ્દા પર રહી શકે છે તેમનો હોદ્દા પરથી દૂર કરી શકાય છે બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકાય છે કોઈકવાર બે રાજ્યોનું સંચાલન પણ સોંપવામાં આવે છે રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે તેઓ રાજ્યની વિધાનસભાની બહુમતી પક્ષના નેતાની મુખ્યપ્રધાન તરીકે નિમણૂક કરે છે જ્યારે આપણે અત્યારે કોણ છે તો કે વિજયભાઈ રૂપાણી છે અને મુખ્યપ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળની અન્ય સભ્યોની નિમણૂક કરે છે તેઓ ખાતાઓની વહેંચણી કરે છે તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની નિમણૂક કરે છે રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ અને તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી વટહુકમો બહાર પાડવા ધારાસભાએ પસાર કરેલ ખરડાને કાયદા તરીકે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે રાજ્યમાં આવેલી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ એટલે કે ચાન્સેલર હોય છે તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ માટે સંકળાયેલ હોઈ શકે નહીં પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓ સક્રિય રાજકારણથી પર રહીને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજો બજાવવાની રહે છે એટલે જે વડાપ્રધાનનું કામ છે દેશના જે કાંઈ પ્રધાનમંડળ એને જે નક્કી કરેલા હોય અને જે કાર્ય કરતા એવી જ રીતે આપણે રાજ્યની અંદર પણ હોય છે કે અલગ અલગ છે શિક્ષણ મંત્રી ખાતું છે પાણી પુરવઠાનું ખાતું છે એ બધાને અલગ અલગ ખાતા સોંપેલા હોય છે ને એની દેખરેખ કોણ રાખે છે તો કે ભાઈ મુખ્યમંત્રી રાખે છે અને મુખ્યમંત્રીથી ઉપર કોણ હોય છે તો કે રાજ્યપાલ હોય છે ત્યાર પછી આવે છે મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ તો મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન તરીકે કરે છે જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનના શપથ લેવડાવે છે મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની છે એ નિમણૂક કરે છે રાજ્યપાલના નામે રાજ્યના સમગ્ર વહીવટ થાય છે દેશનો વહીવટ આવે તો કોણ કરે તો કે રાષ્ટ્રપતિ કરે રાજ્યનો વહીવટ આવે તો કોણ કરે તો કે રાજ્યપાલ કરે પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળનું કાર્યાલય સચિવાલય અને સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલ છે રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવે છે તમે જોતા જ હોય છો કે કોઈ પણ 5 વર્ષે ચૂંટણી થાય અને પછી જે પક્ષ આવે અત્યારે હાલ આપણે એટલે કોઈ પણ ચૂંટાય પછી જે આપણા મુખ્યમંત્રી હોય એને શપથ કોણ લેવડાવે છે તો કે ભાઈ આપણા જે રાજ્યપાલ હોય એ શપથ લેવડાવે છે અને એમાં પછી છેલ્લે એને પ્રતિજ્ઞાપત્ર એને પ્રતિજ્ઞા લેવી પડે છે જેમ નાના બાળકો પ્રતિજ્ઞા બોલે છે એવી રીતે એની અંદર પણ પ્રતિજ્ઞા હોય છે કે જે કંઈ પણ કામ કરવાની પ્રામાણિકતાના નિષ્ઠાથી કરીશ એને જે કંઈ પણ હોદ્દા આપવાના છે સારી રીતે કામ કરશે એવા ઘણા બધું એને પ્રતિજ્ઞા બોલવાની હોય છે અને પછી નીચે એને સહી કરવાની હોય છે તો રાજ્યના પ્રધાનમંડળમાં 4 કક્ષાના પ્રધાન હોય છે કયા કયા એક કેબિનેટ રાજ્ય કક્ષા નાયબ કક્ષા અને સંસદીય સચિવ યાદ રાખજો 4 કયા કયા કેબિનેટ
राज्य कक्षा नायब कक्षा ने संसदीय सचिव मुख्य प्रधान प्रधानों ने खाताओं ने वहेंचनी सरकार ने नीति निर्धारण ने पारदर्शक वहीवट प्रजा ना पड़तर पाणी प्राण प्रश्नों उकेल माटे केंद्र समक्ष सबळ रजूआतो करे छे। आपत्ति वेळा लोकोनी प्राथमिक जरूरियातो पूरी पाड़े प्रेम अने हूफ आपे धारासभा में सबळ नेतृत्व पूरू पाड़े मुख्य प्रधान राज्यना विकास अंगेनी सरकारनी नीतिओना उद्घोषक पथदर्शक अने समर्थ सुकानी छे। એટલે આપણા રાજ્યના એવા કોઈ પ્રશ્ન હોય અને તો શું કરે તો કે ભાઈ ઉપર રજૂઆત કરે છે વડાપ્રધાનને અને ત્યાંથી છે એ અમુક પ્રકારની સહાયો છે મળે છે। જેમ કે હાલ આપણે જોઈએ કે ભાઈ ગિરનારની ઉપર છે એ રોપવેની શરૂઆત થઈ ગઈ છે તો આપણા મુખ્યમંત્રી છે એને પણ રોપવેની અંદર બેસી અને ઉડન ખટોલા જેને આપણે કહીએ છીએ એ દર્શન અંબાજીના કર્યા હતા। નરેન્દ્ર મોદીએ ત્યાંથી ઉદ્ઘાટન કર્યું હતું તો એ ખૂબ જ 120 કરોડના ખર્ચે છે આ રોપવે આપણે શરૂ થયો છે। ઘણા બધા વર્ષોથી આ પ્રશ્ન આપણો હતો ભાઈ ગિરનારમાં રોપવે થશે થશે પણ અત્યાર સુધી થયો નહોતો ને હવે હમણાં થોડા દિવસની અંદર છે એ કામ પૂર્ણ થતાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। 750 રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે મોટાઓ માટે બાળકો માટે 350 રૂપિયા રાખવામાં આવેલી છે એટલે ટિકિટનું પ્રમાણ વધારે છે એટલે ઘણા બધા લોકોએ તો વિરોધ પણ કરેલો છે કે ભાઈ આટલી બધી ટિકિટ છે તો ભાઈ ગરીબ માણસો તેમાં જઈ નથી શકવાના પૈસાવાળા લોકો હોય એ જ જઈ શકે એટલા માટે હવે જે કંઈ પણ નિર્ણય આવે એ પણ રોપવે તો શરૂ થઈ ગયો છે અને 7 કે 7.5 મિનિટની અંદર એ છે એ રોપવે આપણને પહોંચાડી દે છે અંબાજીના દર્શન કરવા માટે। 1 કલાકની અંદર 800 જણા વ્યક્તિઓ છે એ જઈ શકશે અને આવી શકશે અને 31 જેટલી છે એ રોપવેની ટ્રોલીઓ છે। તો આપણા માટે આ પ્રશ્નો છે બહુ જૂનો હતો પણ એનો નિકાલ હવે આવી ગયો છે। વહીવટી તંત્ર વહીવટી કારોબારી રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જેને વિગતપૂર્ણ કાર્યક્ષમતાની અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે। વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી। નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોકોપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ છે માર્યો જાય છે। આ નીતિ ઘડતરમાં નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે। અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહો સનિધિ અધિકારીઓ એટલે કે વહીવટી કારોબારી અને સરકારની કરોડરજ્જુ સમાન છે તેઓના નિષ્ણાત જ્ઞાન વહીવટી સૂઝબૂઝ બહોળો અનુભવ દીર્ઘ દ્રષ્ટિ વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરે છે। સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે। વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધ એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે। કોઈ પણ કાયદો ઘડવામાં આવે તો લોકોનું છે હિત એમાં પહેલાં જોવામાં આવે છે કેમ કે લોકો છે એ જ સરકારને ચૂંટીને લાવે છે અને લોકોની સુખાકારી અને ચિંતા એ બધી છે એ સરકારને કરવાની હોય છે એટલે સરકારની સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે। તુમારશાહી લાગવગ સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રામાણિક બિનકાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે તેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે। લાંચ રૂશ્વતની બદી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ છે શરૂ કર્યો છે। ટોલ ફ્રી નંબર 1800-2334-4444 એટલે કે 1823-34 અને 44-44 જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનો ખુલ્લા અને સ્વીકાર્ય બન્યું છે। હવે કોઈ પણ વ્યક્તિ છે લાંચ રૂશ્વત માગતે અત્યારે આપણે જોઈએ છે કે હમણાં જ મેં તમને વાત કરી હતી કે મોટાભાગના કામો છે શું થાય છે તો કે ભાઈ ભ્રષ્ટાચાર છે અત્યારે દિવસે દિવસે ખૂબ વધતો જાય છે। કોઈ પણ કામ કરાવવા જવું હોય તો સવારથી સાંજ સુધી લાઇનમાં બેસો તો તમારો વારો આવે કે ન આવે પણ તેને થોડીક લાંચ આપવામાં આવે કે ભાઈ 100 રૂપિયા કે 500 રૂપિયા આપી દીધા હોય તો તમારું કામ ફટાફટ કરી દેતા હોય છે
તો આ શું છે તો કે ભ્રષ્ટાચાર જ છે. ને ઘણી વખત આવી રીતે આવા મોટા મોટા કોઈ કલેક્ટરો છે, મામલતદાર ઓફિસરો છે, તો પોલીસ છે, તો અમુક કામો માટે શું કરતા હોય તો કે ભાઈ પૈસા એને આપી દેવાના એટલે તમને કાંઈ કે નહીં. પણ જે લોકો અમુક એવા શું હોય શિક્ષિત લોકો હોય તો ત્યારે એની વાત માની લે છે, અને જ્યારે પૈસા દેવાનો સમય આવે ને ત્યારે આ એન્ટી કરપ્શન બ્યુરો છે ને એને જાણ કરી દીધી હોય એટલે પૈસા દેવાનો હોય ને એવા જ સમયે સાદા કપડાની અંદર આવે છે અને તરત એને પકડી લે છે. એને ખબર ન પડે કે આ છે એ મોટા મોટા અધિકારીઓ છે, એકદમ સાદા વેશની અંદર આવે છે અને જ્યારે પૈસા આપતા હોય ત્યારે જ એને પકડી લે છે એટલે એનો ગુનો છે એ ગણાઈ જાય છે અને તરત એને પકડી લેવામાં આવે છે. પછી જો એનો ગુનો સાબિત થઈ જાય તો શું થાય તો કે ભાઈ એને એની જે પદ ઉપરથી છે એને ઉતારી મૂકવામાં આવે કે ભાઈ ભ્રષ્ટાચાર કરવો એ ખૂબ જ મોટું પાપ ગણાય છે અને લોકો માટે છે તો જે એને સરકાર તો પગાર આપતી જ હોય છે પણ પોતાનો વધારો પૈસા કમાવવા માટે શું કરે છે તો કે હવે ગેરરીતિ અપનાવે છે. તો ગેરરીતિને કારણે લોકો શું બને છે તો કે ભોગ બને છે, જેને કારણે લોકોને છે અસંતોષ ઊભો થાય છે. આપણે જોયું કે ભાઈ 1000ની અને 2000ની અમે નોટો નવી 1000ની તો નોટો બંધ જ કરી દીધી છે પણ અચાનક બંધ થતાં તમે જુઓ કેટલી બધી નોટો છે એ બહાર આવી હતી એટલે ઘણા બધા લોકો છે પૈસા છે ભેગા કરી જ લીધા હતા અનીતિથી અપ્રામાણિકતાથી. અને જ્યારે છે એ નોટબંધી થઈ ત્યારે ખબર પડી કે કોની પાસે કેટલા પૈસા છુપાયેલા છે, કેમ કે જે નોટ બંધ થઈ ગઈ એ તો ઉપયોગમાં આવવાની જ નહોતી અને ચેન્જ કરવા જાય એટલે ખબર પડે કે ભાઈ આટલા બધા પૈસાઓ છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા. કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓનું સુચારું અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા અને કરકસર ભર્યા વહીવટ અને અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. ગામ કે નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય છે અને તેને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોને વહીવટી સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાર્યોની સોંપણી કરીને વહીવટી સોંપવામાં આવે છે. હવે તેને વહીવટ સોંપી દેવામાં આવે છે અને તદનુસાર શહેરી વિસ્તારોમાં શું હોય તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગર નિગમ એટલે કે મેગા સિટી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે મુખ્ય હોય છે. ગામડાની અંદર શું હોય તો કે ગ્રામ પંચાયત હોય છે કે જ્યાં 15,000ની જ વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે અને 5,00,000 કરતાં વધારે વસ્તી હોય ત્યાં શું હોય તો કે મહાનગરપાલિકા હોય છે. 5,00,000થી ઓછી વસ્તી હોય ત્યાં નગરપાલિકા હોય છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વહીવટી થકી ગ્રામ કક્ષાએ ચૂંટણી, મતદાન, ફરજો, હકો, જવાબદારી, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે, સ્વ વિકાસની તક મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તર ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વ પૂરતી કાળજી, ચકાસણી અને સુધારાને અવકાશથી રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીના તાલીમશાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા પણ કહેવાય છે. 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે અસ્તિત્વમાં આવી છે. યાદ રાખજો કે અંદર પંચાયતી રાજ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે અસ્તિત્વમાં આવી હતી. હવે આપણે જોઈએ કે પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું તો ગ્રામ કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધથી જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસ કાર્યો, યોજના અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે છે તે માટે તેઓની જરૂરિયાત, જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓ અધ્યક્ષો હોય છે, જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ એટલે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવેલું છે. આપણે જૂનાગઢ જિલ્લો હોય તો આપણું ડીડીઓ છે એ ક્યાં હોય છે? જિલ્લા વિકાસ અધિકારી, તો કે આપણું જે જિલ્લાનું કાર્યમથક છે એ જૂનાગઢ હોય છે. તો તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય છે, જ્યારે તેના વહીવટી પાંખના વડા તાલુકા વિકાસ અધિકારી કહેવાય છે. તેને ટીડીઓ નીચેના સ્તરે ગ્રામ કક્ષાએ સરપંચ તરીકે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તલાટીકમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે, જે ગ્રામ પંચાયતના સર્વસંમતિથી ચૂંટણી નિવારણમાં આવે છે અને સરપંચની સર્વ માન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ગ્રામ કક્ષાએ છે એ ગ્રામ પંચાયત હોય છે, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત હોય છે અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત હોય છે. તો ગામની અંદર કોણ હોય? તો કે સરપંચ છે એ વડા હોય છે અને તેનો વહીવટ કોણ સંભાળે? તલાટીકમ મંત્રી સંભાળે છે. તો નગરપાલિકાની અંદર કોણ હોય છે વડા? તો કે પ્રમુખ હોય છે, તેને વહીવટી અધિકારી તો કે ચીફ ઓફિસર હોય છે. એવી જ રીતે છે એ મહાનગરપાલિકાની અંદર પણ હોય છે. તો હવે આપણે એનું ભારતીય જે બંધારણ છે એ આપણે જોઈએ કે સરકારનું બીજું અંગ શું છે. તો કે કારોબારી અને તેના બે પ્રકાર, તો એ કેન્દ્ર કક્ષાએ, બી રાજ્ય કક્ષાએ અને સી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાએ. તો અહીંયા તમે જોઈ શકો છો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, તો કે ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા. અને અહીંયા તમે જોઈ શકો છો બે પ્રકાર કયા કયા છે, તો કે રાજ્યપાલ અને અહીંયા શું છે, તો કે વિધાનસભા સચિવાલય, અહીં રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન. તો રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન એનું શું છે? તો કે રાજકીય કારોબારી હોય તો એમાં એ ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજ, ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પંચાયતી રાજ. અહીંયા તમે જોઈ શકો છો કે વિધાનસભા સચિવાલય, તો નીચે તમે જોઈ શકો વહીવટી કારોબારી, ગ્રામ્ય કક્ષાએ અધિકારીઓ પ્લસ કર્મચારીઓ અને વહીવટી તંત્ર. તો જિલ્લા પંચાયતમાં તો કે પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી જેને ડીડીઓ કહેવામાં આવે છે. તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યો હોય છે અને તેના તાલુકા વિકાસ અધિકારી એને ટૂંકમાં શું કહેવાય? ટીડીઓ. સરપંચ અને ઉપસરપંચ ગામડામાં હોય છે, જે ગ્રામ પંચાયતમાં, અને તેના વહીવટી અધિકારી કોણ હોય છે? તલાટીકમ મંત્રી હોય છે. શહેરી સ્વશાસનની સંસ્થાઓ, તો બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણને આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે. પ્રથમ સ્તરે નગરપાલિકા, દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજું એકમ મહાનગર નિગમ મેગા સિટી છે. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને મેયર કહેવામાં આવે છે અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે. વોર્ડ દીઠ કોર્પોરેટરોની સંખ્યા, સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિની બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે. વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોને કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. નગર આયોજન, જમીન સંપાદન, રસ્તા, પુલો, ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠાનો પ્રબંધ, સફાઈ, ગટર વ્યવસ્થાનો પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણની સુવિધા, અગ્નિશામક સેવા, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાઓની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક અને મનોરંજન સ્થળ, શહેરી વિકાસ, સ્મશાન ગૃહો, કબ્રસ્તાનનો વિકાસ અને તેને નિભાવવા ઝૂંપડપટ્ટી વિસ્તારની સલમ વિસ્તાર નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે. જે લોકો પાસેથી સખાવતો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના એટલે કે પીપીપી ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાવેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે. તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત છે એ કાર્યશીલ રહે છે. જો ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોક હિતાર્થે કાર્ય થાય તો શહેરોનો વિકાસ પામે છે.
અત્યારે આપણે જોઈએ છે કે રાજકોટ છે, વડોદરા છે, અમદાવાદ છે, એ સુરત છે, મોટી મેગા સિટી તરીકે એનું નામ અત્યારે ગણાય છે, તેને ખૂબ જ વિકાસ કર્યો છે. પછી આવે છે છેલ્લું ન્યાયતંત્ર. ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌને વિકાસની સમાન તક, સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાય સમજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકારાયું છે. રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે. જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે. દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું સંચાલન બંધારણ મુજબ થાય કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રએ કરવાનું છે. દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે. જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો તે એ કાયદાનો ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકે છે. હવે જો આપણા દેશની અંદર ન્યાયતંત્ર છે ખૂબ જ જરૂરી છે કે લોકો છે થોડાક ન્યાયતંત્રથી ડરશે, ખરાબ કામ કરતા ડરશે. જો ન્યાયતંત્ર જ ન હોય, કાયદો જ ન હોય તો લોકો શું કરશે? તો કે ભાઈ મન પડે તેમ વર્તન કરશે. ઘણું બધું ન વેચવાનું પણ અફીણ છે, દારૂ છે, ગાંજો છે, એ આપણે બધા વેચે છે પણ ચોરી છુપી કામ કરીને વેચે છે. જાહેરમાં વેચી શકતા નથી. જાહેરમાં વેચો તો એની ઉપર ગુનો ગણાય, તરત એને સજા કરવામાં આવે, દંડ કરવામાં આવે. હવે તો એ પણ આવી ગયું કે તમે પાણીનો ખોટો બગાડ કરશો તો પણ તમને સજા કે દંડ કરવામાં આવશે. હમણાં જ નવો નિયમ આવેલો છે, તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું ન હોય તો વાંચજો કે પાણીનો બગાડ કરશો તો પણ તમને સજા કરવામાં આવશે. એટલે સમવાયી તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્રો વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રોમાં રહીને કામ કરે છે. એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. કેન્દ્ર સરકાર, ઘટક અને રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. હવે ક્યારે કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર વચ્ચે કોઈ મતભેદ ઊભો થયો હોય, કોઈ ઝઘડો થયો હોય તો એનું નિરાકરણ કોણ કરશે? તો કે સર્વોચ્ચ અદાલત છે, એ ન્યાય કરશે. ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ રેખિક વ્યવસ્થા તંત્ર છે. ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલત અને જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટ, દીવાની અને ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે. યાદ રાખજો, કેન્દ્રમાં કઈ આવશે? તો કે સર્વોચ્ચ અદાલત હોય, રાજ્યોમાં વડી અદાલત હોય, જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો અને દીવાની અને ફોજદારી અદાલતો, અન્ય તાબાની અદાલતો હોય છે. તો ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરીશું. હવે ન્યાયતંત્ર વિશે જે વધારાની માહિતી છે આપણે આગળના ચેપ્ટરનો જે અભ્યાસ કરશું એની અંદર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે. આ પાઠમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે, તો એક બે વખત આ પાઠનું વાંચન પણ કરી લેજો. એટલે હાલનું જે આપણું મંત્રીમંડળ છે ભારતનું 2020નું, એ મેં તમને કહેલું છે બધા નેતાઓની જે ફાળવણી છે, એ ક્યાં ક્યાં મંત્રીઓને સોંપવામાં આવી છે એ જરાક રિવિઝન કરી લેવું, જેથી કોઈ પણ એવું તમે જીકેની કે પરીક્ષા આપો તો એની અંદર પણ તમને કામ આવે. થેન્ક યુ.